राजकोट जिल्लाना ધોરાજીના પાવર હાઉસ પાસે અને નાભીરાજ સોસાયટી રોડ પર આવેલ ભૂગર્ભ ગટરની કુંડીઓ ઘણા સમયથી તૂટેલી હોય તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી, જેથી લોકો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। ધોરાજીના પાવર હાઉસ પાસે અને નાભીરાજ સોસાયટી રોડ પર અને જૂનાગઢ રોડ આંબાવાડી કોલોની પાસે અને અન્ય ઘણા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરમાં ઉભરાતું ગંદુ પાણી, દૂષિત પાણી અને ભૂગર્ભ ગટરના ઢાંકણાઓ તૂટી ગયેલ હોય તેમ છતાં અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી અને તંત્રની બેકાળજીને કારણે નાના મોટા અકસ્માતો પણ થાય છે, તેમ છતાં આનું નિરાકરણ આવતું ન હતું, જેથી ત્યાંના વિસ્તારમાં રહેતા જાગૃત નાગરિકો દ્વારા પોતાની વ્યથા અને જવાબદાર તંત્ર સુધી વાત પહોંચાડવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો, જેમાં મુખ્ય માર્ગ પર તૂટેલ ભૂગર્ભની કુંડીઓ ન હોય ઘણા સમયથી ત્યાં જ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવેલ અને તંત્ર વિરોધના સૂત્રચાર કરવામાં આવેલ અને પોતાની વ્યથા ઠાલવી હતી। મારું નામ બોધુભાઈ અલારકાભાઈ સોટા, હું નાભીરાજ સોસાયટીની અંદર રહું છું। હું અત્યાર લગીને જૂનાગઢ રોડ ઉપર કેટલી વાર નીકળો નાભીરાજમાંથી ગામમાં જવા માટે, તો અહીંયા પણ પાણીની કુંડી, આ ભૂગર્ભ ગટરની કુંડી ઠેર ઠેર તૂટેલી છે। હું મારું મોટરસાયકલ સાવચેતપૂર્વક રાખું છું અને બીજું અલીનગર અને કૈલાસનગર રોડ ઉપર, કૈલાસનગરના ખૂણા ઉપર ભૂગર્ભ ગટરની ટાંકી ઘણા વખતથી ઢાંકણું તૂટેલ છે। સેંકડો વાર રજૂઆત કરીએ તો રજૂઆત કરવા જાય તો એ કે એનો ડિપાર્ટમેન્ટ અલગ છે, અહીંયા તમે તમારું નામ ફોન નંબર લખીને આપી દો, એ અમે આપી દીધી। પણ આજની તારીખની અંદર કોઈ દી પણ આ લોકો કોઈ પણ અધિકારી જોવા પણ આવ્યા નથી, રિપેરિંગની તો વાત ત્યાં રહી, છતાં પણ અમે આજે બધા અમારા લત્તાવાસીઓ અને સામાજિક કાર્યકર્તાઓ ભેગા થઈને એને ભૂગર્ભ ગટરની ઉપર ઉચ્ચારોપણ કરેલ છે અને સત્તાશ્રીને જાગૃત કરવામાં આવેલ છે। હવે જોઈએ આ ક્યારે બદલાવી જાય છે। બીજો એક ખૂણા ઉપર બુગદાની અંદર એ લોકોએ ભૂગર્ભ ગટરની એક ટાંકી બનાવેલ છે, એ પણ તૂટી ગઈ છે, એનું પાણી પીવાના પાણીની લાઇનની અંદર ભળે છે। કૈલાસનગર અને નાભીરાજની અંદર ગટરનું પાણી અમને આજની તારીખની અંદર આવે છે।